હેલો ફ્રેન્ડ્સ, શું કરો છો તમે બધા? હા, રમી રહ્યા હતા. તો ચાલો આપણે પર્યાવરણ ભણીએ. તો પર્યાવરણમાં આપણે પ્રકરણ 5 બીજ 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 વિશે ભણતા હતા, બરાબર ને? યાદ આવી ગયું ને? તો ચાલો આજે આપણે પ્રકરણ 5ના હજી થોડા વધારે મુદ્દાની ચર્ચા કરીએ. આપણે આજે પર્યાવરણમાં હવે પછીના મુદ્દા જોઈએ. હવે આપણે એક છોડ વિશે માહિતી લેવાની છે, તે છે સિકાડી છોડ. હવે એનું નામ સિકાડી છોડ નથી, પણ તેને સિકાડી છોડ કહેવામાં આવે છે. હવે તમને ખબર પડી ગઈ હશે કે સિકારી એટલે કોણ? હા, જે શિકાર કરે તેને કહેવાય સિકારી, બરાબર ને? તો છોડ પણ શિકાર કરી શકે છે. કોનો? હા, નાના નાના જીવજંતુઓનો તે શિકાર કરે છે. હા, એ છોડનું નામ શું છે એ ખબર છે તમને? કરસપણ. શું નામ છે? હા, કરસપણ. હવે કરસપણ એવું નામ કેવી રીતે પડ્યું? તો તેનો આકાર કરસ જેવો દેખાય છે, તેથી તેનું નામ કરસપણ પડ્યું. ચાલો આપણે તેના વિશે થોડો પરિચય લઈએ. તો તમે જોઈ રહ્યા છો, આ છે શિકારી છોડ. ઘણા એવા છોડ હોય છે જે ઉંદર, દેરકા, કીડા મંકોડા અને નાના જીવજંતુઓનો શિકાર કરી ખાઈ જાય છે. કરસપણ એક એવો જ છોડ છે જે ઓસ્ટ્રેલિયા, ઇન્ડોનેશિયા અને ભારતના મેઘાલય રાજ્યમાં જોવા મળે છે. તેનો આકાર કરસ જેવો અને મોધું પર્ણથી ઢંકાયેલું હોય છે. જુઓ, તમને ચિત્રમાં દેખાય છે? જુઓ તેનો આકાર કેવો છે, કળસ જેવો છે ને? અને તેનું મોં જુઓ, પર્ણથી ઢંકાયેલું છે ને? હા, તેથી જ તેને કહેવાય છે કરસપર્ણ, જેના કારણે જીવજંતુઓ તેના તરફ આકર્ષાય છે. જ્યારે કોઈ જંતુ તેના મોઢા આગળ આવે છે ત્યાં તે ફસાઈ જાય છે અને બહાર નીકળી શકતું નથી. શિકાર કરવાનો કેવો ચાલાક રસ્તો! તો તમે જોયું ને કે આ શિકાડી છોડ કેટલું ચાલાક છે, અને એનું નામ છે કરસપર્ણ. તો હવે આપણે જોઈએ કે રસોડામાં પણ એવા બીજ હોય છે કે જેનો ઉપયોગ આપણે મસાલા તરીકે કરીએ છીએ. તો એવા કયા બીજ હોય છે? ચાલો જોઈએ. તો તમે અહીં જોઈ શકો છો, કારામરી, ધાણા, જીરું, રાઈ, અજમો અને મેથી. તો આ બધા બીજ આપણે રસોડામાં મસાલા તરીકે ઉપયોગમાં લઈએ છીએ, બરાબર ને? ત્યાર પછી આપણે જોઈએ તો એવા બીજા કયા બીજ આવી શકે. તો તમે અહીં જોઈ શકો છો કે શાકભાજીના બીજ. હવે શાકભાજી તો ઘણા બધા હોય છે જેમાંથી આપણે લઈ શકીએ છીએ, ભીંડા, ટામેટા અને કારેલા. ત્યાર પછી આગળ જઈએ તો ફળોના બીજ. તમે ફળ ખાઓ છો ને? અત્યારે ફળ વધારે ખાવાના, તેનાથી આપણી તંદુરસ્તી સારી રહે છે. તો અહીં આપ્યા છે ફળોના બીજ, સફરજન, સંતરા, પપૈયા, કેરી અને તરબૂચ. તો આ ફળના બીજ હતા. ત્યાર પછી આગળ જઈએ તો હલકા બીજ. હવે આ કેવું આવ્યું? હલકા એટલે શું? વજનની વાત થઈ ને આમાં? હા, હલકું અને ભારે. તો હલકા બીજ કયા આવે? આપણે હાથમાં લઈએ અને આપણને વજન ન લાગે તો એને હલકા કહેવાય ને? ચાલો, તો એવા બીજ કયા છે? તો જોઈ શકો છો, જીરું, વરિયારી, અજમો અને રાઈ. આ બધી વસ્તુ હલકી હોય છે, આપણે હાથમાં લઈએ અથવા આપણે તેનું વજન પણ કરીએ ને તો એ પણ હલકું આવે છે. ત્યાર પછી આગળ જઈએ તો ચપટા બીજ. હવે એક નવું આવ્યું ચપટા બીજ. તો જોઈ શકો છો, તલ, તરબૂચ અને કારેલા, એના બીજ ચપટા હોય છે. તો આપણે અલગ અલગ પ્રકારના બીજની વાત કરી. તમે પણ તમારા ઘરમાં કોઈ પણ, આ સિવાય પણ ઘણા બધા બીજ હોય છે,
તો એનું તમે અવલોકન કરજો કે એ બીજ આમાંથી શેમ આવશે. શાકભાજીના બીજમાં આવે, ફળના બીજમાં આવે, હલકા બીજમાં આવે, ચપટા બીજમાં આવે, તો તમને આના સિવાય પણ ઘણા બીજ જોવા મળશે. તો તમારે પણ તેનું વર્ગીકરણ કરવાનું છે, તેનો યોગ્ય જૂથ પાડવાનું છે. ત્યાર પછીનો આપણો મુદ્દો છે ભમતા બીજ. હવે આમાં તો શું આવી શકે? ભમતા બીજ એટલે કેવું? હા, તો તમને ખબર હોય તો ઘણા ઝાડ એવા હોય છે કે એ ઝાડ ત્યાં જ હોય ઊભું, પણ આપણે જોઈએ કે એક જગ્યાએ એ ઝાડ નથી હોતું. એ જ ઝાડ આપણને થોડે દૂર જઈએ તો ત્યાં પણ આપણને જોવા મળે છે. તો તમે વિચારો કે એ ઝાડ ત્યાં કેવી રીતે પહોંચી શકે? હા, એ ઝાડના જે બીજ હોય છે એ પવનમાં દૂર સુધી ઉડીને જાય છે અને એ રીતે ત્યાં એ બીજ ફરીથી ફૂટે છે અને ત્યાં એ ઝાડ ઉગે છે. તો આ રીતે ભમતા બીજ પણ આવે છે. તો આ રીતે ઝાડ એક જગ્યાએ ભલે ઊભું હોય પણ તેના બીજ તો ઘણા દૂરના મુસાફર કહેવાય છે, કારણ કે તેઓ પવન સાથે કેટલે દૂર સુધી જાય છે તેની આપણને ખબર પડતી નથી. તેથી ભમતા બીજ હોય છે. તો એવા બીજ કયા હોય એ પણ તમે જોજો. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે બે ચિત્રોનું અવલોકન કરવાનું છે. બંને ચિત્ર અલગ અલગ છે, તો ચાલો આપણે તે અવલોકન કરીએ. બંને ચિત્ર કઈ રીતે અલગ પડે છે તે પણ આપણે જોઈ લઈએ. ચિત્ર જોઈ રહ્યા છો, જુઓ આ બીજ કેવા હવામાં ઉડે છે. હવે કેમ ઉડે છે? હા, કારણ કે તેઓ હલકા હોય છે તેથી તેના બીજ ઉડે છે. હવે બીજું ચિત્ર જુઓ, કૂતરો છે, દેખાય છે? એ કૂતરાના શરીર પર જોઈ શકો છો કે કેવા બીજ ચોંટી ગયા છે. આ રીતે આ બીજ પ્રાણીઓના શરીરની રુવાતી સાથે ચોંટી જાય છે અને આ રીતે એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય છે. તો હવે આપણે ચિત્રમાં જોયું, તો તમે એક નંબરના ચિત્રમાં જોયું હતું ને કે કેવા બીજ હવામાં ઉડતા હતા. તો આમાં કોણે મદદ કરી કહેવાય? હા, હવાએ. કઈ રીતે? તો જે બીજ હતું ને એ વજનમાં એકદમ હલકું હતું, તેને કારણે હવા એ બીજને દૂર સુધી લઈ જાય છે અને આ રીતે એ બીજ થોડે દૂર અંતરે ત્યાં જ ફૂટી નીકળે છે, બરાબર? તેથી આપણે કહી શકીએ કે હા, હવા મદદ કરે છે. હવે તમે આવું કોઈ બીજ જોયું છે કે જે હવામાં ઉડતું હોય? હું મારો અનુભવ કહું તો મેં આંકડાના બીજને હવામાં ઉડતા જોયા છે. તો આવા તો ઘણા બધા બીજ હોય છે. જો તમને હવે દેખાય તો થોડું ધ્યાન કરજો. હવે પછી આપણે આગળ જઈએ. તો આપણે ઉડતા બીજને શું નામ આપી શકીએ? હા, આપણે આગળ જોયું ને, આપણે તેને કહી શકીએ. શું કહી શકીએ? હા, ભમતા બીજ, કારણ કે તે અહીંયાથી ત્યાં ફૂટી નીકળે એટલે ત્યાંથી બીજી જગ્યાએ તેના બીજ જશે. આ રીતે બધા બીજ ભમતા હોય છે, તેથી આપણે એવા બીજને ભમતા બીજ તરીકે ઓળખી શકીએ છીએ. આપણે બીજા ચિત્રનું અવલોકન કરીએ. તો તમે બીજા ચિત્રમાં જોયું કે ઘણા એવા બીજ હોય છે કાંટાવાળા, બરાબર ને? અહીંયા જે ગામડે હોય ને, કે જે ગામડેથી અહીં આવતા હોય ને, તેઓને આ બીજ વિશે વધારે ખ્યાલ હશે. તો તેઓને ખબર હોય તો આપણા કપડામાં પણ જે કાંટા જેવું હોય એ ચોંટી જાય છે, નાનું નાનું ગોળ ગોળ હોય છે, ચોંટી જાય છે ને? તો બીજા ચિત્રમાં પણ કંઈક એવું જ દેખાય છે. તો બીજા ચિત્રમાં જે બીજ છે એ ઉડતું નથી, પણ આપણા કપડા સાથે તે ચોંટીને બીજી જગ્યાએ જાય છે. અને હા, ફક્ત આપણા કપડા સાથે નહીં, પણ તમને ખબર હોય તો ઘેટા, બકરી, આ બધા પ્રાણીઓ જે રૂંવાટીવાળા હોય ને, તો એઓના શરીરમાં પણ એ બીજ ચોંટી જાય છે અને એ બીજ એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય છે. તો આ રીતે આપણે અહીં
બે પ્રકારના બીજ જોયા, એક તો ભમતા બીજ અને બીજું જે આપણા કપડા સાથે અને પ્રાણીઓની રૂવાતી સાથે ચોંટી જતા હોય તેવા બીજ. તો આ બંને બીજનો આપણે પરિચય ચિત્ર દ્વારા પણ લીધો ને. અરે શું કહો છો તમે લોકો, હું ભૂલી ગઈ કઈ? શું? મને તો કઈ યાદ નથી આવતું, તમે જ કહો ને. અરે હા, યાદ આવ્યું, આપણે જે પ્રયોગ કર્યા હતા તેનું અવલોકન કરવાનું તો બાકી ને આજનું. તો ચાલો, હવે તો આપણી પાસે બે પ્રયોગ છે, આપણે બે અવલોકન કરવાના છે, હે ને? તો ચાલો, સૌથી પહેલા તમે ડબ્બો લો. તો આ રહ્યો મારો ડબ્બો. યાદ કરાવવા માટે બધાને થેન્ક યુ. તમે તો બધા મારા કરતા સારી યાદશક્તિ ધરાવો છો. તો આ રહ્યો મારો ડબ્બો, ચાલો આપણે એને ખોલીએ. તો આપણો મંત્ર કયો છે? હા, ખુલજા સિમ સિમ. ખુલી ગયો? ચાલો એમાંથી શું નીકળશે? હા, બ્રેડ નીકળશે. તો ચાલો બ્રેડ કાઢી લઈએ ને. તો આ રહ્યું મારું બ્રેડ. તમારું છે ને? એ જ છે ને કે બદલી નાખ્યું? હા, એ જ રાખજો, બદલતા નહીં. તો ચાલો સૌથી પહેલાં આપણે તેને પકડીને જોઈએ, એટલે કે અડીને જોઈએ. તો તમે અહીં જોઈ શકો છો કે અંદર જે છે તો એ તો પોચું છે, પણ એની જે કિનારી દેખાય છે ને, તો એ કેવી દેખાય છે? હા, કડક થઈ ગયેલી દેખાય છે, કાલ કરતાં વધારે કડક છે. હવે આગળ જોઈએ, આગળ આપણે શું કરવાનું છે? હા, તેની સુગંધ જોઈએ. તો સૂંઘો જોઈએ બધા. થોડી વાસી ગંધ આવે છે, તમારી આવે છે? તો આ તો વાસી ગંધ આવવા માંડી છે. આજે તો હજી ત્રીજો દિવસ થયો છે. હવે આપણે સેના વડે અવલોકન કરીએ? હા, બિલોરી કાચ વડે. બિલોરી કાચ વડે આપણે શું જોઈશું? બ્રેડ ની સપાટી, બરાબર, અને તેનો રંગ. તો ચાલો બિલોડી કાચ વડે જોઈએ. તો જુઓ, અહીં તમને કંઈક દેખાય છે? હા, આપણે જોઈ શકીએ છીએ કે બ્રેડનો કલર સફેદ થઈ ગયો છે અને તેની અંદર વચ્ચે કરચલીઓ પડી ગઈ છે, બરાબર ને? તમે જોયું ને? હા, તો તમારી પર્યાવરણની ચોપડીમાં એ અવલોકન લખી લેજો. તો હવે ફરીથી આપણે એ ડબ્બો બંધ કરી દેશું. અને હજી આપણે કેટલા દિવસ કરીશું? હા, 3 દિવસ સુધી આપણે તેનું અવલોકન કરીશું. મને યાદ કરાવજો. હા, હવે આપણે ગઈકાલે જે પ્રવૃત્તિ કરી હતી તેનું અવલોકન કરીએ. તો ચાલો 3 વાટકીઓ લઈને આવો. તમે બેસી ગયા છો લઈને? ઓકે, ચાલો તો આપણે જોઈએ. તો જુઓ, આ રહ્યા આપણી 3 વાટકી. તો સૌથી પહેલાં આપણે જોઈએ કે પહેલા નંબરની જે વાટકી હતી તેમાં આપણે ચણા નાખ્યા હતા અને પાણી નાખ્યું હતું. તો તમે અહીં પહેલા નંબરની વાટકી જોઈ શકો છો. તો જુઓ, ચણા કેવા ફૂલીને ભીના થઈ ગયા છે, જોયું ને? હવે આપણે બીજા નંબરની વાટકી જોઈએ. તો બીજા નંબરની વાટકી જુઓ, તેમાં આપણે શું કર્યું હતું? હા, આપણે ભીના કપડામાં ચણા મૂક્યા હતા. તો તેમાં તમે જોઈ શકો છો કે જુઓ, ચણાને કેવા ફણગા આવી ગયા. આવી ગયા ને? હા. હવે ફરીથી આપણે એ કપડાને ભીનું કરીને ફરીથી મૂકી દેશું. ત્યાર પછી ત્રીજા નંબરની વાટકી જોઈએ. તો એમાં જુઓ, કોઈ ફરક દેખાતો નથી, કારણ કે આપણે તેમાં પાણી પણ નહીં નાખ્યું હતું અને ભીના કપડાં પણ નહીં હતા, તેથી તે ચણા જેવા છે તેવા જ છે ને?
તો આ રહ્યું આપણું અવલોકન. તમારું પણ આવું થયું ને? હા, આવું જ થાય ને, બરાબર ને? તો હવે આપણે ચોપડીમાં આપેલ કોષ્ટકમાં લખી દઈએ. ચાલો. તો વિદ્યાર્થી મિત્રો, આપણે બે પ્રવૃત્તિઓનું અવલોકન કર્યું અને શિકારી છોડ વિશે પરિચય મેળવ્યો. ત્યારબાદ કયા બીજ કઈ રીતે ઉપયોગી છે, કયા જૂથમાં તે આવે છે તેનું વર્ગીકરણ કર્યું. અને હા, ભમતા બીજ વિશે પણ આપણે ઘણી બધી માહિતી મેળવી. તો હવે પછીના વિડીયોમાં આપણે બીજ વિશે હજી વધારે માહિતી લઈશું. તો હવે પછી ફરી મળીશું નવા ટોપિક સાથે. બાય.